अरे आवे बाबा आवे, मानस काम करे तो आवता वार लागे के नहीं। यस काउंसिलर रुस्तम जी सांधावाला स्पीकिंग। ए गधेड़ा, हूं कई पाटलू ने सांधा मारवाना काम नहीं करतो। अहीं हूं मानसो ने सांधा मारू। अरे 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 अरे, तारू नखो जाए, मानसो ने सांधा मारू એટલે પોસ્ટમોર્ટમ નથી કરતો અહીં। ધોની બાવા, માનસોમાં એક વર આવે ને એક બૈરી આવે। હવે વર બૈરીના સંબંધો બગડે, ઝઘડા વધે, છૂટા છેડા લેવા નીકળે ત્યારે કાઉન્સિલિંગ કરીને એ લોકોના સંબંધોને સાંધા મારવાનું કામ કરું। સમજી ગયો? ચાલ તારો શું પ્રોબ્લેમ છે બોલ। શું વાત કરે? તારો ખાસ દોસ્તાર તારી બૈરીને લઈને ભાગી ગયો? અરે 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 અરે, હવે આવો સારો બીજો દોસ્તાર તને કામ મળશે નહીં, ગાળા પૈસો। કાઉન્સિલર રુસ્તમજી સાંધાવાલા, તમે? કુમાર, કુમાર સંઘવી। ઓહો, કુમાર સંઘવી, આવો ભાઈ આવો, તમારી જ ફાઇલ હાથમાં છે। મિસ્ટર કુમાર સંઘવી, તમે ને તમારી વાઇફ રસીલા સંઘવીએ 2 મહિના પહેલા મ્યુચ્યુઅલી એગ્રી થઈને કોર્ટમાં છૂટાછેડાની અરજી કીધેલી, બરાબર? બરાબર, વેરી ગુડ। પણ કોર્ટમાંથી એમ કીધું કે છૂટાછેડા એટલા ઇઝીલી નહીં મળે। હા, એના માટે તમારે કોર્ટના કાઉન્સેલરને એટલે કે તમને મળવું પડશે। મળવું જ પડે ભાઈ, કારણ કે મારી સહી વગર તને છૂટાછેડા નહીં મળે, ને હું સહી ત્યારે જ કરું જ્યાં સુધી મને સંતોષકારક જવાબ નહીં મળે। જો સાહેબ, આપણને છૂટાછેડા જોઈએ છે એટલે જોઈએ જ છે। હા, મારી કાસે એક સાઇનમેન્ટ લેવી તો લઈ લો, કારણ કે મારી પાસે બેસી રહેવાનો ટાઈમ નથી। હા, દેખાય દેખાય, બેસી રહેવાનો ટાઈમ નથી એટલે બહુ બિઝી લાગે છે દીકરા। તે શાનું કામકાજ શાનું કરે છે તું? કન્સ્ટ્રક્શનનું। એટલે કડિયા કામનું કામ છે? કન્સ્ટ્રક્શનનું, એ જ હું ગુજરાતીમાં બોલ્યો। આપણે લોકોને સરસ મજાના ઘર બનાવી આપીએ છીએ। સરસ, એક બાજુ લોકોને સરસ મજાના ઘર બનાવી આપે ને બીજી બાજુ પોતાનું જ ઘેર તોડવા નીકળ્યો। જો સાહેબ, મેં તમને પહેલા પણ કીધું, આપણને સમજાવવાની કોશિશ નહીં કરતા, આપણને છૂટાછેડા જોઈએ છે, જોઈએ છે ને જોઈએ છે, તો લઈ જ લે। હું તો કેમ, તું એકવાર નહીં બે વાર છૂટાછેડા લે, 5 વાર લે, 15 વાર લે, તારી યથાશક્તિ પ્રમાણે છૂટાછેડા લયા જ કર। હા, પણ તારી બૈરીને તો આવવાને ભાઈ, સહી જોઈશે ને? હા, કાં ગઈ બૈરી? કાં ગઈ? ગઈ હશે ને બાપના લગ્નમાં। એ તારી બૈરીનો બાપ હજુ કુમારો છે? હા, બાપના લગ્નમાં ગઈ એમ કેસ છે સાહેબ? સાહેબ, તમારું કામ કાઉન્સિલિંગ નું જ છે? હા હા, કાઉન્સિલર છું, વળી ઓફિસ લઈને બેઠો ને જો ને? બાપ દાદાના સમયથી કાઉન્સિલિંગ કરો છો? બાપ દાદા કાઉન્સિલર નહીં ઉઠા, બાપ દાદા તો બહુ મોટા શિકારી ઉઠા, શિકારી। શું વાત કરો છો? આહા, તમે શિકારી કેમ નહીં બૈના? એ મને તો નાનપણથી બહુ શોખ ઉઠો શિકાર કરવાનો। આહા, બહુ મજાની વાત કરું છું હું, નાનલો હતો ને નાનલો, ત્યારે નાનપણમાં એક મુક્કો મારીને હથ્થીના 2 દાંત તોડી નાખેલા, પછી એક વાઘને એમ પૂંછડીમાંથી પકડ્યો, એ ગોલ 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 ફેરવીને જે દૂર ફેંક્યો કે નહીં, પછી રમકડા વાળાએ મને બહુ મારેલો। હસ્યોને હસ્યોને બસ, હસતા રહેવાનું જીવનમાં, કેવો રડતું મોનું લઈને આવેલો કાઉન્સિલર સાંધાવાલા।